नन्दम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावा श्रितसकलजेवा सुखदो महाश्रेयो मूर्ति जयति सहिनारा निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरन पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણા નમો શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધાય ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી હરિચરિત્રાણું સાગર ગ્રંથની અંદર એમ લખે છે કે મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને ખૂબ સુંદર ધર્મદેવની કથા સંભળાવે છે જેમાં ધર્મદેવ ભક્તિ માતા અને મરિચ્યાદિત ઋષિમુનિઓ વૃંદાવનને વિશે ભેગા થયા છે પોતપોતાના દુઃખોનું નિવેદન કરે છે વૃંદાવનને વિશે પુષ્પ દોલોત્સવ એટલે ફાગન સુદ પૂનમનો બીજો દિવસ થયો પડવાનો દિવસ એ દિવસે ત્યાં ભગવાનના દર્શન કરે છે એકાબીજાને મળે છે અને જપાત્મક યજ્ઞ કરવાનો નિર્ધાર કર્યો છે કથા આગળ પૂર પહેલું તરંગ બત્રીસ સે અપારયહ कथयनोपमसार सुनि केर बोलत भय मुनि से तेहि वार धर्म ऋषि वर कृष्ण को कि ध्यान कैसे कृष्ण तेहि दरस दि गोकुलपति भगवान કહેશે કૃષ્ણ તેહી દરસ દિયે ગોકુલપતિ ભગવાન દાદા ખાચર એવા શ્રોતા છે કે જેને કથા ક્યાં જઈ રહી છે આના પછીની કથા કેવી આવશે એ બધાનું પહેલેથી જ્ઞાન હોય કારણ કે દાદા ખાચરને કથા વાર્તાનું અંગ હતું જેને કથાવાર્તાનું અંગ હોય એ જ ભગવાન સ્વામિનારાયણનો આપેલો આટલો ભીડો ખમી શકે જેને કથા વાર્તાનું અંગ હોય એના દરબારમાં શ્રીજી મહારાજને રહેવું ગમે દાદાને કથાવાર્તાનું અંગ હતું એટલે જ મહારાજ એમના બંધનમાં આવીને રહ્યા કથા વાર્તા છે એ જ આપણા જીવને ચોખ્ખો કરે છે રાતને દિવસ આ ગંદા જીવને ધોવે છે દાદા ખાચરે કેટલો સુંદર વાત કરી છે સ્વામી આગળ આ કથા અમૃત પણ અપાર અનુપમ છે અને સારરૂપ છે એ સાંભળીને ઉત્તમ રાજા તે વખતે શ્રી મુક્તાનંદ સ્વામીના પ્રત્યે કહેવા લાગ્યા કે ધર્મદેવ અને ઋષિયોએ ગોકુલપતિ ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન કઈ રીતે કર્યું જપાત્મક યજ્ઞ જે શરૂ કર્યો એમાં એમને ધ્યાન કઈ રીતે કર્યું તથા તેમણે કૃષ્ણ ભગવાને પોતાના દર્શન કેવી રીતે આપ્યા આ વાત તો હજુ કરી નથી મુક્તાનંદ સ્વામીએ દર્શન દીધા પ્રશ્ન પહેલાં પૂછી લીધો દાદા ખાચર બધું જાણે છે પણ વાત એ સમજવાની છે કે ભગવાનના ચરિત્રો આપણને ખબર હોય સત્સંગમાં તમે બે પાંચ દસ પંદર વીસ વર્ષ સુધી સત્સંગની કથા વાર્તાઓને સાંભળો એટલે અમારા જેવા સાધુ હોય અને તમારા જેવા નિત્ય કથા વાર્તા સાંભળવાળા હરિભક્તો હોય એને ખબર જ હોય કે આ ચરિત્રમાં શું આવવાનું છે પરંતુ દાદા ખાચર આપણને એક સાચા જ્ઞાન પીપાસું થઈ અને કથાનો રસ લેવો એમ શીખવાડે છે જેમ રોટલી અને શાક જૂના થતા નથી એમ મહારાજના એકના એક ચરિત્રો એકની એક વાતો શાસ્ત્રોમાં આવતી એકનું એક કથા એ ક્યારેય જૂની ન થવી જોઈએ જેમ સંસાર જૂનો થતો નથી નિત્ય નવો લાગે છે એમ ભગવાનનો રસ નિત્ય નવો લાગવો જોઈએ દાદા ખાચરે પૂછ્યો છે જ્યારે પ્રશ્ન ત્યારે ઉદાર આવા શ્રી મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાના પ્રશ્નના વખાણ કર્યા સ્વામી બહુ રાજી થઈ ગયા કે તમે જબરો પ્રશ્ન પૂછો છો દાદા હજુ કથા મેં કીધું નથી શ્રીકૃષ્ણએ દર્શન દીધા એ પહેલાં તો તમે કેવી રીતે દર્શન દીધા એ પ્રશ્ન પૂછી લીધો સ્વામી વખાણ કરવા લાગ્યા તમે બધું જાણો જ છો પછી તે જે રીતે શ્રીહરિના મુખથી આ કથાનું રસપાન કર્યું હતું તે રીતે તેમને કથા કહેવા લાગ્યા એનો અર્થ શ્રીજી મહારાજે આ બધા ચરિત્રો પોતાના મુખે ગાયેલા છે મહારાજના પ્રસાદીના આ શબ્દો છે મહારાજ જે બોલ્યા એ જ મુક્તાનંદ સ્વામી બોલ્યા સ્વામી જે બોલ્યા એ જ આધારનંદ સ્વામીએ લખ્યું અને એ જ આપણે વાંચીએ છીએ જેવું મેં શ્રીયરીના મુખથી કથાનું રસપાન કર્યું હતું એ કથા કહેવા લાગ્યા સ્વામી ધર્મદેવ અને બધા ઋષિઓ પોતાના મનને અતિ શાંત કરીને શુદ્ધ થયા પછી શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવા આસન લગાવીને સૌ બેઠા બધાય ઋષિ મુનિઓ ધર્મદેવાદિક બધા જ શ્રીમદ સત્સંગી જીવનમાં તિથિ લખી છે કે ફાગનવદી બીજ ફાગનવદી પડવાને દિવસે દોલોત્સવ અને ફાગનવદી બીજને દિવસે ગુરુવારનો દિવસ હતો અને તે દિવસે બધાએ જપાત્મક યજ્ઞની અંદર લાગ્યા છે ભગવાનનું સ્મરણ કરવામાં બેસી ગયા છે મનને શાંત કરીને બેઠા છે શ્રી કૃષ્ણ કે મંદિર મેં જાય ચરિત્ર સો તાઈ સો બાત होते हा सो अब बात कहत होते जेही कर प्रभु पद्मति हो जेही कर प्रभु पद्मती होय ऐहा श्री कृष्ण के मंदिर में जाई धर्म लगे कृष्ण को ध्याना सब इन्द्रगणकरी एक एकताना मति देवा कोरि यसो मति देवा की मात માતા કીરી ભક્તિ કરગે કૃષ્ણ મેં પ્રીતિ ભક્તિ કરગે કૃષ્ણ મેં પ્રીતિ ધર્મ કરન લગે કૃષ્ણ કો ધ્યાન શ્રી કૃષ્ણના મંદિરમાં જઈને તેઓ ભગવાનના ચરિત્રોને સંભાળવા લાગ્યા ભગવાનના ચરિત્રો હૃદયમાં બહુ શાંતિ અને સુખ આપવાવાળા છે શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં એમ કીધું કે મારા ભક્તોએ જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય એ બધી સંભાળી રાખવી મધ્યના પાંત્રીસમાં મહારાજે એમ કીધું અમારા જે ચરિત્ર છે અમારું જે નામ સ્મરણ છે એ સતત કરતા રહેવું અને અમારા ચરિત્રોને હંમેશા સંભાળ્યા કરવા મહારાજ આ ગામમાં ગયા તે આવી રીતે સભા કરી ચરિત્રો સંભાળવા બહુ સહેલા છે જ્ઞાનની વાતોને યાદ રાખવી કઠન છે તમારે સ્થૂળ સૂક્ષ્મ સ્થૂળ સૂક્ષ્મને કારણ શરીરને સમજવું કઠન પડે જાગ્રત સ્વપ્નને સુસુપ્તિ અવસ્થાને સમજવી કઠન પડે અન્વય અને વ્યતિરેક સ્વરૂપ ભગવાનનું જાણવું કઠન પડે વાસુદેવ અનિરુદ્ધ શંકરસન પ્રદ્યુમ્ન ચતુર્વ્યૂહની રચનાને સમજવી કઠન પડે પ્રકૃતિ પુરુષને અક્ષરધામના છ પ્રકારના મુક્તોના ભેદ કઠન પડે સમજવા પરંતુ શ્રીજી મહારાજના ચરિત્રો વાંચીને અથવા તો સાંભળીને યાદ કરવા એને ગાગા કરવા પાંચ દસ ચરિત્ર આપણને મોઢે ન આવડે તો આપણો સત્સંગ કેવો આપણને અચાનક એમ કહેવામાં આવે કે મહારાજના પાંચ ચરિત્ર તમે કંઈક સારી રીતે સરસ રીતે વર્ણન કરીને કહો અને આપણે આટલા વર્ષોથી સત્સંગ કરતા હોઈએ અને આપણે મહારાજના પાંચ ચરિત્રોનું વર્ણન ન કરી શકીએ તો આપણો સત્સંગ કેટલો કાચો કહેવાય વચ્ચે જ મેં એક વખત કીધું હતું કે ત્રીસ દિવસના ત્રીસ ચરિત્ર યાદ રાખો નિત્ય રાત્રે સૂતા પહેલાં એક મહારાજનું ચરિત્ર યાદ કરો નિત્ય રાત્રે સૂતા પહેલાં મહાપુરુષો સાથે મોટા પુરુષો સાથે આપણે કોઈ એક પ્રસંગ બની ગયો હોય એવું ચરિત્ર એક યાદ કરો મહારાજનું મોટા પુરુષોનું એક ચરિત્ર યાદ કરીને રાત્રે સૂઈ જાય તો ક્યારેક તો મહારાજના સ્વપ્નમાં આવે ક્યારેક તો મહારાજને દર્શન દે ચરિત્રોની વાતો એકાબીજા સાથે કરતા રહીએ ને તો ચરિત્રોથી આપણા હૃદયમાં ભગવાનનો નિવાસ થાય મંદિરમાં જઈ અને ભગવાનના ચરિત્રોને સંભાળવા લાગ્યા ચરિત્રો છે એ ભગવાનને પ્રત્યક્ષ હાજર કરે છે આપણે જ્યારે મહારાજના ચરિત્રો સાંભળતા હોઈએ છે કે મહારાજ બેઠાતા તા સાતપડાના ભગા ભગત આવ્યા એને સંકલ્પ હતો કે મહારાજની ડૂટી ઉપર રૂપિયો મૂકવા દે તો ભગવાન હાચા મહારાજ પાટ ઉપર આડા પડી ગયા પેટ ખુલ્લું કરી દીધું મહારાજ કે ભગલા અમારી ડૂટી પર રૂપિયો મૂક અને પછી મહારાજ પૂછે આવે અમે ભગવાન હાચા કે ખોટા બોલ આટલું ચરિત્ર છે પણ એને યાદ રહે તો એ યાદ રહે તો હૃદયમાં શાંતિ આપે માટે નિત્ય તમારા કુટુંબ પરિવારની અંદર પણ એવી એવી રોજની એવી ટેવ પાડો કે અઠવાડિયામાં બે ચરિત્ર બધાએ મોઢે કરવા અલગ અલગ ચરિત્રોને એકાબીજાને સંભળાવવા નાના દીકરા દીકરીઓ પતિ પત્ની એકાબીજાને મહારાજના અલગ અલગ ચરિત્રો જે ઓલા બે કરવાના હોય એ આ બે ના કરે અને મહારાજના ચરિત્રો એવી રીતે બે 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 કરશો ને તો વર્ષની અંદર કેટલા બધા ચરિત્રો મોઢે થઈ જશે અને પછી એ હૃદયની અંદર આમ બેઠા હો હૃદયની અંદર હંભારો એકાંતમાં બેસીને તે ચરિત્ર બહુ શાંતિ આપે એ મહારાજ વન વિચરણમાં ચાલ્યા જતા હશે આગળ જેમ ચરિત્રો આવશે મહારાજના બાળ ચરિત્રો આવશે વન વિચરણના ચરિત્રો આવશે હંભારવા એ બધું જ સંભાળવાથી ભગવાનના મોટા પુરુષો આપણી સાથે રહ્યા હોય એ ચરિત્રોને સંભાળવાથી હૃદયમાં પરમ શાંતિ થાય છે મંદિરને વિશે રહીને ભગવાનના ચરિત્રો સંભાળવા લાગ્યા એ વાત હું તમને કહું છું જેને સાંભળવાથી પ્રભુના ચરણોમાં મન અને બુદ્ધિ સ્થિર થાય છે ભગવાનના ચરિત્રોને સાંભળવાથી મન અને બુદ્ધિ સ્થિર થાય છે જગતમાં ભટકી ગયેલું મન અને જગતથી યુક્ત થઈ ગયેલી બુદ્ધિ ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ ઊભી કરતી બુદ્ધિ એ બુદ્ધિ શુદ્ધ થાય છે અને નિશ્ચયાત્મક બુદ્ધિ બને છે ભગવાનમાં નિશ્ચય પાકો થાય છે મન ભગવાનના ચરણમાં પરોવાયેલું રહે છે માટે મહારાજના ચરિત્રો નિત્ય વાંચો નિત્ય વાંચો નિત્યની સ્મૃતિ રાખો બહુ સહેલા છે અને એ યાદ કેવી રીતે રહી જાય કે મહારાજનું ચરિત્ર જે વાંચીએ સાંભળીએ આપણી નજરની સામે થાય છે આમ જોયા કરીએ ને એટલે યાદ રહી જાય યાદ જ રહી જાય એની માટે કોઈ પ્રયત્ન કરવો જ ના પડે એક મૂવી જેવું છે નજરની સામે થયું તરત જ સ્મૃતિ રહે આપણને પચીસ વર્ષ પહેલાં નજર સામે થયેલું છે તુરંત સ્મૃતિ થાય છે તો આ તો પાંચ દસ વર્ષ પહેલાં નહીં રોજે રોજ ચરિત્રો આપણને સાંભળવા મળે છે એટલા માટે તો સંતો મંતવ્ય લે છે ઘણીક વખત કથામાં કે સ્મૃતિ હોય કે ગઈકાલ મહારાજ ક્યાં હતા અને શું કર્યું હતું માટે ચરિત્રોને સંભાળવા ધર્મદેવ ચરિત્રોને સંભાળવા લાગ્યા ધર્મદેવે બધા ઇન્દ્રિયોને અંતઃકરણને એકાગ્ર કર્યા અને શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કર્યું ઇન્દ્રિયો અંતઃકરણ પહેલાં ચરિત્રો સંભાળ્યા એટલે મન બુદ્ધિ એ બધું સ્થિર થઈ ગયું ઇન્દ્રિયોને અંતઃકરણ છે એને એકાગ્ર કર્યા પછી અને એકાગ્ર કરી ભગવાનના ધ્યાનમાં જોડ્યા સીધું ધ્યાન નહીં થાય સિદ્ધુ ભગવાનનું ધ્યાન નહીં થાય પહેલાં ચરિત્રનું ધ્યાન કરવું પડશે ચરિત્રનું ધ્યાન બહુ સહેલું છે સપાર્સદ ધ્યાન એ બહુ સહેલું છે સાંગ ધ્યાન કરવું એ કઠણ છે એકલી મહારાજની મૂર્તિ બસ કોપીન ભર મહારાજ હોય ને મહારાજના તિલચીન હોય એવાને એવા આમ જોયા કરવા નખંડ રાખવા અને મૂર્તિમાં આમ ઉતર ગર્યા કરવું એ ઓલા પહેલાં ચરિત્રો સંભાળીએ તો ઓલી મૂર્તિ યાદ રહે ઘણા કે મને મૂર્તિ સાંભરતી જ નથી પણ આપણું મન ચકડોળે ચડેલું છે મૂર્તિ ક્યાંથી સાંભળે એ મનને સ્થિર કરવા માટે ચરિત્રો અરે મહારાજના રમુજી ચરિત્ર હોય એવા યાદ કરીએ હાસ્યવાળા હોય મહારાજ ક્યારેક કરુણ ચરિત્ર કરે એવું યાદ કરીએ એવા ચરિત્રોને સાંભાર્યા કરવાના એનાથી મન બુદ્ધિ સ્થિર થઈ જાય મહારાજે કહ્યું મનને ભગવાનના ચરિત્રરૂપી જાળાને વિશે ગૂંચવી મેલવું ગૂંચવી મેલવું અંદર ચરિત્ર રૂપી થાંભલો ખોડી અને મન રૂપી ભૂતને ઉતર ચડ ઉતર ચડ કરાયા કરવું એટલે ચરિત્રમાં જ રહે ભગવાનની બહાર ના જાય ચરિત્ર છે એની સ્મૃતિ રાખવી ભગવાનનું ધ્યાન કર્યું અને ભક્તિ દેવી માતા યશ અને ભક્તિ દેવી માતા યશોદા અને દેવકીની જેમ શ્રીકૃષ્ણમાં પ્રેમ કરવા લાગ્યા ધર્મદેવ ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા અને ભક્તિદેવી માતા યશોદાને દેવકીની જેમ શ્રી કૃષ્ણમાં પ્રેમ કરવા લાગ્યા ભગવાનમાં હેત કરવા લાગ્યા ભગવાનમાં હેત કરવું બહુ અગત્યની બાબત છે આપણા જીવન દરમિયાન આપણે અનેકા અનેક જગ્યાએ હેત કર્યું છે પણ આપણને ભગવાનમાં હેત હજુ જોઈએ એવું થતું નથી અને કરવાનું છે જપ કરીએ તપ કરીએ કથા કરીએ કથા સાંભળીએ સેવા કરીએ પણ બધું કરીને કરવાનું છે ભગવાનમાં હેત નિષ્કુળાન સ્વામીએ લખ્યું ભૂત ભવિષ્ય વર્તમાનમાં કોઈએ તુલ્ય નથી આવતું ભૂત ભૂતકાળમાં ભવિષ્યમાં અને આ વર્તમાન કાળમાં સ્નેહ ભગવાનમાં પ્રેમ તુલ્ય કશું જ નથી ભૂત ભવિષ્ય વર્તમાનમાં કોઈએ સ્નેહતુલ્ય નથી આવતું નિષ્કુળાનંદના નાથજીને સ્નેહ વિના નથી ભાવતું નિષ્કુળાનંદના નાથને સ્નેહ વિના કઈ ભાવતું નથી ભગવાનમાં પ્રેમ કરીએ હેદ કરીએ ઓહો આવા મહારાજ મને ક્યાંથી એટલો વિચાર થાય ને તો હેદ થઈ જાય આવા મોટા મહારાજ મને ક્યાંથી આટલો વિચાર થાય ને હેત થઈ જાય આગળ ચરિત્રોમાં આવશે કે મહારાજને મૂકીને કોઈ જમે નહીં ક્યાંકથી મહારાજ જશે તો કોઈના પ્રાણ છૂટી જાય એવા ચરિત્રો પણ સત્સંગની અંદર છે એ બધાને સંભારીએ ને તો ભગવાનમાં હેત થઈ જાય કોઈ ગુરુને એક શિષ્યએ પૂછ્યું કે કરી કરીને કરવાનું છે શું તમામ શાસ્ત્રોનો સાર શું છે ત્યારે સદગુરુએ કીધું વિષય તો વિરતિશ્ચ હરવું રતિ વિષયમાંથી વિરક્તિ અને ભગવાનમાં રતિ એટલે આસક્તિ પ્રેમ આ જ તમામ શાસ્ત્રોનો સાર છે ભગવાનમાં હેત કરવું ભક્તિ માતા કૃષ્ણ ભક્તિની અંદર જોડાઈ ગયા છે તે સ્થાને ધર્મદેવની રીત દેખીને બીજા બધા ઋષિઓ પણ તત્પર થઈને ધ્યાન કરવા લાગ્યા બધા મુનિઓના સમાજે જપાત્મક વિષ્ણુયાગનો આરંભ કરી દીધો ધર્મદેવને જોયા ભક્તિ માતાને એવા પ્રેમ રસવાળા જોયા એટલે બીજા બધા ઋષિ મુનિઓ એ રીત જોઈને બધા લાગી ગયા કોઈ વાસુદેવ મહાત્મ્યનો પાઠ કરે છે કોઈ નારાયણ કવચના પાઠ કરે છે કોઈ શ્રીમદ્ ભાગવત આદિ ગ્રંથના પાઠ કરે છે કોઈ શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ કરે છે કોઈ સર્વમંગલ નામાવલીના પાઠ કરે છે અલગ 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 બધાય ઋષિ મુનિઓ પાઠ કરવામાં લાગી ગયા આખો દિવસ સવારથી સાંજ સુધી પુરસ્ચરણો કરે છે સાત સાત દિવસમાં ગ્રંથ પૂરો થાય એ રીતેનું વાંચન કરે છે ભક્તિ માતા છે એ ભક્તિ માતા પણ ભાગવતના દશમ સ્કંદમાં રહેલા રાસ પંચાધ્યાયનો ભક્તિદેવી પાઠ કરવા લાગ્યા રાસ પંચાધ્યાયનો માતા ભક્તિદેવી પાઠ કરવા લાગ્યા સામવેદની પદ્ધતિ દેખી પછી જેમાં શ્રીકૃષ્ણ ભગવાનનું નામ છે એવા અષ્ટાક્ષર મંત્રનું પુરસ્તરણ પ્રેમથી શરૂ કરી દીધું સામ વેદની પદ્ધતિ દેખી એવું અહીં લખ્યું વેદ આપણી હિન્દુ સંસ્કૃતિનો આધાર સ્તંભ છે વેદને અપૌરુષય કહેવાય છે કોઈ પુરુષ દ્વારા શાસ્ત્રો આપણે ત્યાં શ્રુતિ અને સ્મૃતિ શિક્ષાપત્રીમાં તમે શબ્દ સાંભળ્યો છે શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદિત કર્યો એવો છે ધર્મ સદાચાર શ્રુતિ એટલે વેદ સ્મૃતિ એટલે ઋષિમુનિઓ દ્વારા જે શાસ્ત્રો રચાયે સ્મૃતિ છે જ્યારે વેદોને કોઈ ઋષિમુનિઓએ રચેલા નથી એ અપૌરુષેય છે બ્રહ્માજી એના રચેતા કહેવાય છે પરંતુ એ પરબ્રહ્મની વાહની છે વેદ એક જ ગ્રંથ છે આખો પરંતુ દ્વાપરના અંતમાં વેદ વ્યાસ ભગવાને સુવિધા માટે યજ્ઞાદિકની ક્રિયાઓ માટે એ જ વેદના ચાર વિભાગ કર્યા છે જે આપણે ચાર વેદો તરીકે જાણીએ છીએ એમાંનો એક સામવેદ સામવેદ એ સામવેદની અંદર ગાવાની પદ્ધતિ જેટલું આ સંગીત વિદ્યા છે ને સંગીતના વાજિંત્રો આદિક બધું સ્વર તાલ આદિકનું બધું જ જ્ઞાન એ સામવેદમાં છે એટલે સામવેદ એક ગાવાનો વેદ છે ભગવાનની સ્તુતિ કેવી રીતે કેવી રીતે ગાવું એ સામવેદ શીખવાડે છે એટલે સામવેદની પદ્ધતિ પ્રમાણે બધાય ઋષિ મુનિઓ ગાન પણ કરતા શ્રીમદ સત્સંગી જીવનમાં તો એવું લખ્યું કે રાત્રિએ જ્યારે તીર્થવાસીઓ બધા સૂઈ જાય ત્યારે ધર્મદેવ ઋષિ મુનિઓ માતા બધાએ રાત્રે વીણાને વાજિંત્રો લઈ અને ગીત ગોવિંદમ ગાતા નિત્ય રાત્રે એ સ્તુતિ ગાતા વાજિંત્રો લઈને નિત્ય વગાડતા આખો દિવસ પાઠ કરે તપ કરે જપ કરે અને રાત્રે પાછા વાજિંત્રો લઈને ભગવાનનું ભજન કરે ભગવાનને મેળવવા એ કાંઈ ખાવાના ખેલ નથી જેને જેને ભગવાન મળ્યા છે એને ભગવાનની જ તલપ જાગે છે ને ત્યારે ભગવાન મળે છે આપણને ભગવાન સિવાય હજુ બીજી બધી ભૂખ બહુ છે ભગવાન સિવાય બીજી આશાઓ બહુ છે ભગવાન સિવાય બીજાઓ પાસેથી પણ આપણને આશાઓ ઘણી બધી છે આપણને ભગવાન નથી જોતા ભગવાનનું બધું જોઈએ છે જ્યારે આપણને ભગવાન જ જોશે જ્યારે આપણને ભગવાનની સાચી ભૂખ જાગશે ત્યારે આપણી સાધના પણ ધર્મદેવ ભક્તિ ઋષિ મુનિઓ જેવી થશે અને તે દિવસે ભગવાનને આપણે બોલાવવા નહીં પડે ભગવાન આપોઆપ આવીને આપણને મળશે આ કથામાંથી આપણે એ શીખવાનું છે કે ભગવાનની ભક્તિ કેવી મસ્ત બનીને કરવી જોઈએ દુનિયા બાજુ ન જોવું જોઈએ આપણા લક્ષ્ય બાજુ જોઈ જોવું જોઈએ આપણે ભગવાનને મેળવવા માટે આ દેહ ધરેલો છે આપણે ભગવાનને ભેટવા માટે આ દેહ ધરેલો છે આપણે ભગવાનને રાજી કરવા માટે આ દેહ ધરેલો છે એનું અનુસંધાન આપણને સતત રહેવું જોઈએ ગુનાદિતનંદ સ્વામી કે ગેટા બકરા વચ્ચે એક ગોવાળ આલ્યો જતો હોય એ ગેટા બકરા વચ્ચે આખી જિંદગી રહે પણ ગોવાળને કોઈ દિવસ એમ ના થાય કે હું ગેટું ને બકરું છું એમાં જગત ગેટા બકરા જેવું છે એમાં ગોવાળ આપણે છીએ એમ આપણને આપણું અનુસંધાન રહેવું જોઈએ કે આપણે મોમુકશું છીએ જ્યારે આવી કથાઓ કરીએ ને સાંભળીએ છીએ એક મોટા પુરુષના છત્ર નીચે જ્યારે આપણે બેઠા છીએ ત્યારે આપણને સતત આપણું લક્ષ અનુસંધાનમાં રહેવું જોઈએ ચાહે હું ત્યાગી હોઉં ચાહે તમે ગૃહસ્થ હો આપણે પુરુષોત્તમ નારાયણને ભેટવા મળવા એના સુખને ભોગવવા એની મૂર્તિને અખંડ ધારી રાખવા માટે આપણા દેહ છે નહીં જગતના વિષયો ભોગવવા માટે એનું આપણે સતત અનુસંધાન રાખવું જોઈએ અષ્ટાક્ષર મંત્રનો પુરસ્તરણ પ્રેમથી શરૂ કરી દીધું આ પુરસ્તરણ વિધિ પણ અલગ અલગ મંત્ર અષ્ટાક્ષર મંત્ર છે એના આઠ લાખ મંત્ર જપો ત્યારે એનું પુરસ્ચરણ પૂરું થાય વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે તેના દોઢસો પાઠ કરો ત્યારે એનું પુરસ્ચરણ કહેવાય દરેકના અલગ છે શિક્ષાપત્રી હોય તો એના હજાર પાઠ કરો ત્યારે પૂરોસ્ચરણ થાય દરેકનું પુરસ્ચરણ વિધિ અલગ અલગ રીતે છે તો એવી રીતે અલગ અલગ મંત્રો અલગ અલગ શાસ્ત્ર એના બધાય પુરસ્ચરણ વિધિ ત્યાં કરવા લાગ્યા શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંદમાં રહેલી રાસ પંચાધ્યાયનો ભક્તિદેવી પાઠ કરવા લાગ્યા તેમણે શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં જ મન એકાગ્ર કર્યું ટેક રાખીને સર્વોત્તમ પ્રેમ ભાવ કરીને બેસી ગયા શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતા શ્રીકૃષ્ણના સ્વરૂપના સમાન પવિત્ર છે તેના જેવા જેટલા ચમત્કારી ગ્રંથો છે બધાનો પાઠ ઋષિઓ કરવા લાગ્યા એક પણ એક પણ ગ્રંથ એમને જે જે એવા ગ્રંથો હતા કે જે ગ્રંથો ચમત્કારી કહેતા ભગવાનના કોન્ટેકવાળા હતા એવા બધાય ગ્રંથોનો પાઠ આ ઋષિ બધાય કરવા લાગ્યા છે અને તે સમયે તુરત જ મનમાં હરખ રાખીને બધા મુનિવરોએ પવિત્ર ગ્રંથોનું પુરસ્ચરણ શરૂ કરી દીધું જેનાથી પરમ કૃપાળુ શ્રી કૃષ્ણ ભગવાન રાજી થાય ધર્મદેવ અને ઋષિઓ ઉપર कया मुज आराधना कर्ता आराधनयो कर्तते हि काला से को बडे प्रेम विशाला श्री गोलोका पति भगवाना श्री गोलोक पति भगवाना भक्तकल्पतरुतेजनिदा भक्तकल्पतरुतेजनिदा तेजनिदन श्रीकृष्ण दयाला सुन्दरता को रसाला અલોકિકશ્યામ સુચિ છબી જોઈ અલોકિકશ્યામ સુચી છબી જોઈ લાજત કોટી મનમથ જોઈ તેજ નિદાન શ્રી કૃષ્ણ દયાલા ધર્મદેવને ઋષિ ઉપર કયા મુજબ આરાધના કરતા હતા આરાધના વિના ક્યારેય આરાધ્ય મળતા નથી આરાધના જોઈએ કંઈક સાધના જોઈએ પુરુષોત્તમ નારાયણની અનુભૂતિ માટે જે સાધના કરતો જ નથી કથા વાર્તા છે ને શ્રીજી મહારાજે પ્રથમના બત્રીસમાં વચનાવતમાં કીધું કે તમે સર્વે જેમ બહુ સરસ મહારાજે વાત કરીશ ઘણીક વખત આપણે કથા વાર્તા કરી અને સાંભળીને બસ સંતોષને પામી ગયા પૂરું થઈ ગયું આપણું કામ પૂરું થઈ ગયું કથા આઠથી નવ થઈ ટીવી બંધ કર્યું હવે આપણું કામ પૂરું હવે આપણે જેમ હતા એમ વર્તવા લાગો આવું વિચારતા હોઈએ છે હું એવું વિચારતો કે આ કથા કરી લીધી આપણું કામ પૂરું શ્રીજી મહારાજે પ્રથમના બત્રીસમામાં આપણું કાર્ય બતાવ્યું છે મહારાજ કે જેમ ધનિયાતું ઢોર હોય જેમ પક્ષી હોય એ ચારો ચરીને પાછું પોતાના માળામાં આવે છે ઢોર હોય એ પોતે ખીલે આવે છે એમ તમે કથા વાર્તા રૂપી ચારો ચરીને મારી મૂર્તિ રૂપે ખીલી અને માળાએ આવો છો કે હરાયા ઢોરની જેમ જ્યાં ત્યાં રખડી ખાવ છો આ કથા વાર્તા છે એ તો ચારો છે ખીલો અને માળો તો મૂર્તિ છે ખીલો અને માળો તો મહારાજ છે બાકી બધું જ ચારો છે આપણે શું કરીએ છીએ ચારો ચરીને સંતોષને પામી ગયા પેટ ભરાઈ ગયું પણ એનો પ્રોસેસ થઈને જે પ્રગટ થવું જોઈએ જેમ ગાય ચારો ખાય અને દૂધ આપે તો એ ચારો સાર્થક થયો કહેવાય એમાં કથા વાર્તાન કીર્તન રૂપી ચારો જમી અને મૂર્તિ રૂપી દૂધ છે ને એને સિદ્ધ કરવાનું છે એને સિદ્ધ કરવાનું છે અને એની માટેનો પ્રોસેસ સદ્ગુરુની કૃપા સદ્ગુરુની કૃપા અને સદ્ગુરુનો બતાવેલો રસ્તો અને સદ્ગુરુનો રાજીપો એ એ આપણી હોજરીની અંદર જો એ જઠરાગ્નિની જેમ બેઠેલો હોય ને એ સદ્ગુરુની કૃપાને રાજીપો તો એ ચારામાંથી દૂધ પ્રગટ થાય અને પુરુષ પ્રયત્ન પણ આપણો જોઈએ કૃપાને રાજીપો તો છે ત્યારે તો આવી વાતો મળે છે ત્યારે તો આવી કથા મળે છે ત્યારે તો આવો યોગ મળે છે પરંતુ જો પ્રયત્ન નહીં હોય आराधना साधना सतत चाल रा सतत चालु रा सतत चालु राे ब्रह्मानन्द स्वामी गा मेरो मे कह है ईश मेरे शिष हाथ कब फेरोगे मेरो मेरो कही है ईश હે પ્રભુ તમે મને મારો મારો કહીને મારા માથે હાથ ક્યારે ફેરવશો એવી ભૂખ જો જાગશે ને તે દિવસે આપણી સાધના ચાલુ થશે જે દિવસે આપણને પરમાત્માની જબરજસ્ત ભૂખ જાગશે તે દિવસે આપણને ઉપદેશ નહીં દેવો પડે તું ભગવાન માટે સાધના કર તે દી ભગવાનની આરાધના ભગવાનની ભક્તિ ભગવાનનું ધ્યાન ભજન ઇન્દ્રિયો અંતકરણને જીતવાનો પ્રયત્ન એના ઉપદેશ નહીં કરવા પડે સહેજે લાગી ગયા હોય માટે ભૂખ જગાડીએ ભૂખ જગાડીએ બીજી ભૂખ જગાડવાની બીજી ભૂખ ભાંગવાનું છોડીએ એક પુરુષો ભૂખ જગાડીએ અને એક પુરુષો તમથી જ ભૂખ ભાંગે એવું જબરજસ્ત એક નિર્ણય કરીએ તો પુરુષો તમ સદગુરુની કૃપાથી એક દિવસ આપણી એની મૂર્તિરૂપી ભૂખને ભાંગી નાખશે આપણા રોમે રોમમાં સહજાનંદ સાગર હરવા લાગશે અને કરવું જ પડશે આ જન્મે કે લાખ જન્મે પણ આપણે તો મહારાજમાં ડૂબવા માટે સર્જાયા છે એ વાત આપણે ક્યારેય ન ભૂલવી જોઈએ આપણે સહજાનંદી સાગરની અંદર સતત એક માછલી જેમ સમુદ્રની અંદર રમતી હોય ઓસ્ટ્રેલિયાની અંદર મેં જોયું હતું કે નાના પેગવીનો સતત પાણીની અંદર હવારના જતા રહે અને રાત્રે મોડી રાત જ્યારે સૂર્ય હાથમે ત્યાં સુધી એ પાણીની અંદર કિલોલ કરતા હોય આપણે તો અખંડ જેમ પેલું માછલું પાણીમાં રમે છે એ પેગવીનો કેટલે મધ્ય જઈને મધ દરિયે રમ્યા કરે છે એના મોજાઓમાં રમ્યા કરે છે એમ આપણે સહજાનંદ સાગરની અંદર અખંડ રમ્યા કરવું છે એના મોજાઓમાં રમ્યા કરવું છે એનો મોજો આપણને બહાર નાખે ને તો બીજો મોજો આવે આપણને અંદર લઈ જાય આવા આપણે થવું છે અને એવું સુખ એ મૂકતો જેમ ભોગવે છે એમ આપણે ભોગવવું છે માટે કાંઈક આરાધના કરવી પડે ધર્મ દેવ અને ઋષ્યો ઉપર કયા મુજબ આરાધના કરતા હતા એ સમયે સૌના મનમાં ઘણો વિશાળ પ્રેમ વધ્યો બહુ હેત વધ્યું આરાધના કરતાં કરતાં જ હેત વધે આપણે આરાધના કરતા નથી એટલે હેત વધતું નથી રૂટિંગ પ્રમાણે આરતી થાય રૂટિંગ પ્રમાણે આપણી સ્તુતિ થાય રૂટિંગ પ્રમાણે આપણી ચેષ્ટા થાય રૂટિંગ પ્રમાણે બધું આપણું ચાલે દંડવટ આદિક થાય પણ પ્રેમ ભર્યા પ્રેમ ભર્યા પ્રેમ કોને કહેવાય પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન ચિહ્ કોય આઠે પહોર ભીંજા રહે પ્રેમ કહાવે સોય સાંભળું પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ચિન્હ કોઈ આઠે પહોર ભીજા રહે પ્રેમ કહાવે સોય આરાધના કરતા જ્યારે પ્રેમ વધે ને ત્યારે આઠે પહર હૃદય ભીનું રહે આઠેપોર રે એમ ના થાય કે બપોર બે વાગે હુકો થઈ ગયો ને ચાર વાગે લીલો થયો આઠે પોર ભીનો રે ભગવાનથી ભીનો રે અરે ગમે એટલી પ્રવૃત્તિમાં પડ્યો હોય પણ નિવૃત્તિમાં એ જાય તો જાણે ઓલી પ્રવૃત્તિ થઈ જ નથી તમે મોટા પુરુષોના જીવન જુઓ એમાં આપણને દેખાય છે આઠેપોર ભીંજાયેલા આઠેપોર ગુરુજી કેટલી વ્યવહારિક પ્રવૃત્તિની અંદર અટવાયેલા હોય પણ ભગવાનની ભક્તિમાં લાગ્યા હોય ભગવાનની કથાવાર્તામાં લાગ્યા હોય સત્સંગની કોઈ વાત કરવામાં લાગ્યા હોય તો જાણે ઓલો વ્યવહાર ક્યાં અને આ એની ક્રિયા ક્યાં બેનો મેળ ના ખાય કારણ કે આઠે પોર હૃદય ભીંજાયેલું હોય ને તમારું હૃદય આઠે પોર ભીંજાય એ આરાધનાથી થશે આરાધના વિના ક્યારેય નહીં થાય બહુ હેતને બહુ આર્ત ભાવે ભગવાનને પોકારવાથી થશે કે હે મહારાજ મારે તમને મળવું જ છે હે પ્રભુ મારે તમને વશ થાવું છે હે પ્રભુ મારે તમને મારા રોમે રોમમાં રમાડવા છે અને મારે તમારી માટે વપરાઈ જવું છે ઘસાઈ જવું છે મારા ઇન્દ્રિયો અંતકરણનું એક પણ સ્પંદન મારે માયામાં નથી વાપરવું મારે પુરુષોત્તમ નારાયણ તમારી ઈચ્છામાં વાપરવા છે મારા ઇન્દ્રિયોને અને વૃત્તિઓ મારે તમારા મય કરીને તમારી ઈચ્છામાં જ મારે એને હોમી દેવા છે મારે કોઈ પ્રકારે જગતની વાસનાઓ ભોગવવામાં મારી વૃત્તિઓને જાવા દેવી નથી એવા જબરજસ્ત જ્યારે અંતરમાંથી ઊંડું વિચારીને નિર્ણય કરીશું ને ત્યારે એવું થઈ જશે માટે આ ધર્મદેવને ભક્તિ માતા એનો પ્રેમ બહુ વધ્યો શ્રી ભગવાન તો ગોલોક ધામના અધિપતિ છે ભક્તોને માટે તો કલ્પતરુના સમાન છે પરમ તેજના નિધાન છે ભક્તના કલ્પતરુ છે ભગવાનની મૂર્તિ ચિંતામની તુલ્ય છે કલ્પતરુ એટલે કલ્પવૃક્ષ સત્યુગમાં આવા કલ્પ વૃક્ષ હતા કે કલ્પવૃક્ષ નીચે જાય અને જે સંકલ્પ કરે પ્રાપ્ત થાય અત્યારે ભગવાનની મૂર્તિ છે કલ્પતરુના સમાન છે ભગવાનની મૂર્તિ ભગવાનના ભક્તો માટે કલ્પતરું છે ભગવાન પોતે કલ્પ તરુ છે માટે ભગવાનને રાખીએ તો બધું જ આપણી મુઠ્ઠીમાં છે પરમ તેજના નિધાન છે એવા દયાળુ શ્રીકૃષ્ણ તો તેજો નિધાન છે રસરૂપ છે સુંદરતાના ધામ છે તેમની અલૌકિક દિવ્ય શ્યામ સુંદર મૂર્તિ જોઈને કરોડો કામદેવ લજ્જિત થઈ જાય છે ઓહો ભગવાનનું રૂપ જોવે કરોડો કામદેવ લજ્જા પામી જાય કામદેવ એ એવા છે કે હવને હરાવી દે એવું એનું રૂપ છે પણ એવા કરોડો કામદેવ ભેગા કરો તો ભગવાનની મૂર્તિના કોટીમાં ભાગની અંદર પણ એનું રૂપ ન આવે એવું ભગવાનનું સ્વરૂપ છે આવું જે મહા ભગવાનનું રૂપ છે ધર્મને ભક્તિને ઋષિ મુનિઓની આરાધના લગભગ ફાગન મહિનાની ફાગન મહિનાની અંદર એમનું ફાગન વધી બીજને દિવસે આરાધના શરૂ કરી છે અને વૈશાખ સુધી એકાદશી એટલે લગભગ એક મહિનોને ત્રેવીસ દિવસ કે ચોવીસ દિવસ જેવા થાય એટલા દિવસોમાં એમને ભગવાને દર્શન દીધા वैशाख सोदि एकादशी दीना मोहनी जनावीना ते मुनि पाए ते दिन प्राग दरस मुनि पाए गन श्याम देखि मनबा गन श्याम देखि मनबा प्रथमहि ब्रह्मा मूर्त के माहि मुनि वृन्देखि देखि शो पाहि कोटिक 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 भानु समाना कोटिकोटिक भुसमाना कोटिकोटिक भुसमाना तेजकोपुञ्ज देखे प्रमाण तेजक पञ्ज देखे प्रमाण પ્રથમ કે મુ વૈશાખ સુધી મોહિની નામે એકાદશી તિથિ છે એ દિવસે મુનિયોને ભગવાનના સાક્ષાત દર્શન થયા મનગમતી ઘનશ્યામ છબી દેખીને પ્રસન્ન થયા પ્રથમ તો જ્યારે બ્રહ્મ મુહૂર્તનો સમય થયો ત્યારે ઉપર કહ્યા પ્રમાણેની મૂર્તિના મુનિઓને પ્રત્યક્ષ દર્શન થયા તેથી સૌ મુનિવૃંદ ભગવાનના ચરણમાં નમી પડ્યા કરોડો કરોડો સૂર્યના સમાન અપાપ તેજનો પૂંજ દેખાયો એકાદશીની તિથિ એવી જબરી છે ને એકાદશીનું વ્રત એવું જબરું છે ને જેને ભગવાનના દર્શન કરવા હોય ગુરુજી તો ઘણીક વખત આ વાત કહે છે દરેક કથાઓમાં ગુરુજી આ વાત કહે છે કે એકાદશી એનું વ્રત કોઈ ઉત્તમ એકાદશી કરે અને જે રીતે શાસ્ત્રમાં કીધું છે એ વિધિથી એકાદશી કરે જાગરણ કરે તો અવશ્ય એને ભગવાન દર્શન દે એકાદશીની તિથિ બહુ ભરી છે તમે પૂર્વે પણ જેને જેને ભગવાનના દર્શન થયા છે વર્તમાન કાળે પણ જેને જેને દર્શન થાય છે ભવિષ્યમાં પણ જેને જેને દર્શન થશે એને મોટા ભાગે અંશે એકાદશીની તિથિએ મહારાજ મળતા હોય છે આવું જાણવા મળે છે મોટા પુરુષો દ્વારા પણ એમના અનુભવ દ્વારા પણ એકાદશીની તિથિ એવી મહાન છે માટે વાળા ભક્ત એકાદશીની તિથિએ બને ત્યાં સુધી ભજન જ કરવું ભજન જ કરવું ભજન જ કરવું આ વખતે તો આપણને બહુ મોટા ભાગ્ય આપણા પહેલી જાન્યુઆરી આવી અહીંના અંગ્રેજી વર્ષો પ્રમાણે રજા હોય આખો દિવસ એકાદશીની દિવસ રજા હતી દરેકને અહીં મંદિરમાં ધોન કરી ભજન કર્યું પણ જ્યારે એકાદશીની તિથિ આવે ત્યારે જે નિવૃત્ત હો એ તો ખાસ એ દિવસે બધેથી વૃત્તિ તોડો જગતના વ્યવહારની વાતો છોડો દસમને દિવસેથી ભજનમાં લાગો એકાદશીના દિવસે રાત્રે બાર વાગ્યા સુધી આપણે ભજન કરીએ આરાધના કરીશું સાધના કરીશું તો ભગવાન મળશે એકાદશીની તિથિએ ભગવાન અનેકને મળે છે અનેકને મળે છે ઘણા બધા ભક્તોને મળ્યા છે ધર્મ અને ભક્તિને પણ એકાદશીના દિવસે મળ્યા મોહિની એકાદશીના દિવસે આ ઋષિ મુનિઓને ભગવાનના દર્શન થયા તે જ તેજને તેજને મધ્યે ભગવાન દેખાય છે અચાનક પ્રગટ થયા છે તે તેજના અને બ્રાહ્મુહૂર્ત સવારના સમયે સવારના સમયે દર્શન થયા આપણે તો બરાબર લહેરથી ઊંઘતા હોઈએ કા બારસના પારનાની વાટ જોતા હોઈએ આપણે થોડા ભગવાનની વાટ જોઈએ છીએ એકાદશીનો ઉપવાસ કરી આપણે તો બારસના પારનાની વાટ જોતા હોઈએ એકાદશીના દિવસે આપણે નકોડી કરી હોય તો સાંજે તો આપણે વાતો કરતા હોઈએ આવતીકાલ સવાર શું પારના કરશું આપણે એવી વાત કરીએ છીએ કે ઓહો હવારે મહારાજના દર્શન થાય તો આપણે વાત કરવી હોય તો ક્યાં ઓરડામ વાત કરવી એવી આપણે કોઈથી પૂછતા જ નથી એટલે મહારાજ મહારાજ તો તૈયાર જ છે પણ મહારાજને ખબર છે કે મારા ભગતને પારનાની ભૂખ છે હજુ મારી મૂર્તિની ભૂખ લાગી નથી એટલે મહારાજ આપણને પારણા કરાવે છે તો ચિંતામણી તરુ છે ચિંતામણી તુલ્ય છે આપણે એવું ઈચ્છીએ છીએ કે મને એકાદશીનો ઉપવાસ હોય તો બારસે હારા પારણા થવા જોઈએ ઘણા ભક્તોએ તો લિસ્ટ આપી દે નકોડી છે એટલે હવારમાં શીરો જોશે આટલી આટલી વસ્તુ જોશે આજે એક દિવસ રજા પાડી છે એટલે કાલે મળવું જોઈએ બધું ભગવાનને ભૂખ્યા થાય ને ભગવાનને દેજો અને મને દઈ દેજો હવે એને ભૂખ એની હોય એટલે મહારાજ તો કલ્પતરું ચિંતામણી જેવા છે મહારાજ કે જેવું ચિંતો એવું હું આપી દઉં આપણે જેદી મૂર્તિને ચિંતવશું તેની મૂર્તિ મળશે હૃદયમાંથી જેવી રીતે અત્યારે આપણે ભોજનને ઈચ્છીએ છીએ ને બારસને દિવસે એકાદશીને રાત્રે હજુ ઊંઘી નાખ્યો હોય પહેલાં બારસની ચિંતા કરીએ એવી રીતે જે દિવસે મૂર્તિની ચિંતા થશે જે દીધી ભગવાનની ચિંતા થશે તે દી ભગવાન આપણને દર્શન દેશે એવી આરાધનામાં આપણે લાગશું ત્યારે આપણી એકાદશી લગભગ સ્થૂળ ભાવોમાં થતી હોય છે આપણી એકાદશી લગભગ સ્થૂળ ભાવોમાં અને સ્થૂળ ભક્તિથી થતી હોય છે સૂક્ષ્મ ભક્તિ આ એકાદશીના દિવસે વૃત્તિઓને એકાદશ ઇન્દ્રિયોની ઉપર કંટ્રોલ જે ગઢડા મધ્યના આઠમામાં કીધું છે ને સૂક્ષ્મ એકાદશી છે એવી એકાદશી કરે ને તો મહારાજની અનુભૂતિ થાય એવી એકાદશી કરે ને ત્યારે એકાદશી તિથિ કેટલી મહત્વની છે એનો ખ્યાલ આવે આપણને આપણે લગભગ ટેવાઈ ગયા હોઈએ છે કોક એકટાનું કરવાથી એક ટાઈમ ફરાળ કરવાથી કોઈ થોડું લીંબુ પાણી પીવાથી કોઈ આ કરવાથી કોઈ નકોડો કરી દે કોઈ નિર્જડા કરી દે પણ એની ઉપરનું આજુબાજુનું જે બીજું કેટલું કરવાનું છે માયાનું બધું પી જઈએ એકાદશી નિર્જડા કરીએ પણ માયાનું બીજું પી ગયા હોઈએ આમ નકોડી કરીએ પણ ઇન્દ્રિયોના બીજા ખોરાકો મળી ગયા હોય એ દિવસે બોલવાનું જાજુ કરીએ ના કરવાની વાતો કરીએ તો એકાદશીની તિથિ ઊભી કેમ રહે એ પછી ભગવાન દર્શન ના દે હવાર પારનો ફળ આપી દે ઉપવાસ કર્યો મારા ભગતે એટલે હવારમાં ફળ આપી દે આપણને પણ ધર્મ ને ભક્તિની સાધના આ ઋષિ મુનિઓની સાધના એને જોઈને ભગવાને દર્શન દીધા વૈશાખ સુધી એકાદશીના દિવસે મુહૂર્તમાં એમના દર્શન થયા કરોડો કરોડો સૂર્યના સમાન અપા અમાપ તેજનો પૂંજ દેખાયો તેજ મધ્ય શ્રી કૃષ્ણ ક दर्शबय तत्काल धर्मादिक मुनि वृन्द को आनन्द बडे विशाल धर्मादिक मुनि वृन्द को आनन्द बडे विशाल धर्मादिक मुनि गुण सब देखे कृष्ण अनुप જા કે સોબા જોઈ કે ઓરહી લગત કરૂપ જા કે સો બા જોઈ કે ઓરહી લગત કરૂપ ધર્મદેવ આદિક તથા સમગ્ર મુનિગને અનુપમ શ્રીકૃષ્ણને દેખ્યા એ તેજ મધ્યમાં તત્કાળ શ્રીકૃષ્ણના દર્શન થયા તેથી ધર્મદેવ વગેરે મુનિઓના સમૂહને અતિશય આનંદ વધ્યો જેની શોભા જોયા પછી બીજું બધું કદરૂપું લાગતું એક વખત જેને ભગવાનના સ્વરૂપને ચાખી લીધું છે એને બાકી બધું કદરૂપું લાગે એક વખત જેને ભગવાનના રૂપને જેવું છે એવું જોયું પછી જગતના રૂપ બધાય એને હળેલા લાગે એક વખત જેને ભગવાનનો શબ્દ સાંભળી લીધો એને જગતના તમામ શબ્દો છે ને એ પથરા જેવા લાગે કાનમાં વાગે ભગવાનનો એક વખત જેને અનુભવ કરી લીધો એને એવું થઈ જાય રાત દિવસ રંગે વળી અંગે અતિ ઘણું સંસાર સુખની ભૂખ ભાંગી જોતા મોખ જીવન તનું ભગવાનનો જેને અનુભવ થાય છે એને આ જગતના તમામ સુખ કાક વિષ્ટા જેવા થાય છે આ બધાને ભગવાનનું રૂપ જોયું ને પછી બધું કદરૂપું લાગવા લાગ્યું શ્રી કૃષ્ણ નવીન મેઘના સમાન શ્યામ વર્ણથી સુંદર લાગતા હતા કરોડો કામદેવના ગર્વને ઉતારે તેવું સુખમય સૌંદર્ય હતું પીતાંબર પહેર્યા હતા વ્રજ ચંદ્ર વ્રજવાસીઓને આનંદ આપતા આવા તે પ્રભુએ મસ્તક ઉપર મોર મુગટ ધાર્યો હતો અલબેલી સ્વતંત્ર મૂર્તિના અંગો અંગમાં ઘણા જ નંગ ઝળકતા હતા સ્વતંત્ર મૂર્તિ કૃષ્ણના નેત્ર કમળ સમાન હતા નવીન જુવાની સુખદાયક લાગતી હતી બંને હાથમાં રહેલી મુરલીને હોઠ ઉપર રાખીને બજાવી રહ્યા હતા તે શોભા એટલી બધી અધિક હતી કે તે વાણીથી કહી શકાતી નથી બધા અંગોમાં દિવ્ય આભૂષણ ધાર્યા હતા તેમાં અનેક રીતે તેજ ઝળકી રહ્યું હતું કંઠમાં મની હતા નટવરના સમાન વેશ હોવાથી મૂર્તિ શોહામની લાગતી હતી છાતી ઉપર અપાર પુષ્પના હાર પહેર્યા હતા વિશાળ લલાટમાં કેસરનું તિલક સરસ હતું બંને કાનોમાં નંગ જડિત કુંડળ હતા મોક પૂર્ણ ચંદ્રના સમાન ભવ્ય લાગતું હતું અને દ્રષ્ટિ જોઈને તત્કાળ લલચાઈ જવાતું હતું ભગવાનની દ્રષ્ટિ એવી છે કે જે દ્રષ્ટિની અંદર તત્કાળ લલચાઈ જવાય લાલચ થાય ભગવાનના નેત્રકમળ એવા છે કે જેને જોઈને જ લાલચ થાય આપણા પીવડા ઘનશ્યામ મહારાજની આંખો જુઓ ને કેવી છે અત્યાર સુધીમાં મહારાજ જ્યાં જ્યાં પ્રગટ થયા હશે પણ એ લોયાધામ ન્યૂજર્સીમાં જે મહારાજ પ્રગટ થયા ગુરુજીના હૃદયમાંથી એ આંખો મહારાજની એવી છે ગુરુજી કે ને માછલી ચોંટાડી દીધી હોય એવી કામનગારી છે લાવણ્યતાવાળી છે કોઈને ખેંચી લે મહારાજની ભગવાનની આંખો એવી જ છે મહારાજ જ્યારે જૂનાગઢની અંદર જૂનાગઢથી કચ્છ ગયા હતા અને કચ્છની અંદર એક જમાદાર ફતે મહંમદ કરીને હતા એણે સ્વામી સંપ્રદાયનું નામ ઘણું સાંભળેલું પોતાના બે દીકરાઓ હતા એક જગજીવન મહેતા એને પણ એને પુત્ર તરીકે મોટો કરેલો પણ એ દ્વેષી હતો મહારાજનો એમાંય પાછું જ્યારે કચ્છમાં મંદિર કરવાનું સુંદરજી સુથારને બધાએ ગંગારા મલ કે નક્કી કર્યું પછી વધારે દ્વેષ કરવા લાગ્યો એટલે ફતે મહંમદના કાનમાં ગમે તેમ મહારાજ વિશે શબ્દો નાખે એક વખત મહારાજ શ્વેત વસ્ત્રો પહેરી અને ક્યાંક સ્નાન કરવા ચાર હરિભક્તોને લઈને જાતા હતા અને ફતે મહમ્મદ પણ ત્યાં જ આવેલો એને જોયું એ ઓળખે નહીં કે આ સ્વામિનારાયણ છે એટલે એને કોઈને પૂછ્યું કે આ કોણ છે એટલે કીધું કે હિન્દુઓ જેને ખુદા કહે છે ને એ આ છે અને ફતેહ મહંમદે ખાલી મહારાજની આંખો બાજુ જોયું અને એને એવો નિશ્ચય થઈ ગયો એને ભગવાનને પૂછ્યું મહારાજને એને પૂછ્યું સાંઈ આપ ખુદા હો ખુદા કે બંદે તમે ખુદા પોતે છો કે ખુદાના બંદા છો ત્યારે મહારાજ કે જેસા જિસ્કા યકીન જે જેવું માને મને ખુદા માને તો હું ખુદા છું અને મને ખુદાનો બંદો માનો તો હું ખુદાનો બંદો છું આટલું કીધું જવાબથી સંતોષ પામીને જમાદારે માર્ગ કર્યો મારા ચાલતા થયા પણ જમાદાર મહારાજ પર આફરીન થઈ ગયો મહારાજ આંખો જોઈને આફરીન થઈ ગયો અને એમને જગજીવનને બધી વાત કરી કે તો ખુદા જેવા છે તું નાદા ન થા મને તો એમને ગુરુ કરવાનું મન થાય છે એવા ઓલિયા પુરુષ છે ભગવાનની આંખોએ ખેંચી લીધા કિશોરલાલ મસરૂવાલા જેમનો જન્મ મુંબઈની અંદર થયેલો અઢારસો ને નેવુંની ની સાલની અંદર અને દેશ સેવક હતા ગાંધીજીના પટશિષ્ય હતા ગાંધી બાપુનું ગાંધી વિચાર દોહન એવું પુસ્તક છે એ પુસ્તકની અંદર એવું લખેલું છે કે ગાંધીબાપુએ એવું કીધેલું કે આ કિશોરલાલ મસરૂવાલાના વિચારો એ મારા જ વિચારો ગણવા ભારત દેશના જે મહાત્મા ગણાય છે જેણે દેશને આઝાદી અપાવી એવા પુરુષે એમ કીધું કે આના વિચારોએ મારા જ વિચારો ગણવા એ કિશોરલાલ મસરૂવાલા એ પહેલાં એમના પરદાદાઓ બધા વલ્લભાચાર્ય સંપ્રદાયમાં હતા પછી ને આ બધું એને ભેડ છે બધું ભાડ્યું એના હોય ત્યાર પછી એમને સ્વામિયણ સંપ્રદાય સ્વીકાર્યો એ બાળપણની અંદર એમને કોઈ અકસ્માત થયેલો અને એની અંદરથી અકળ રીતે બચી ગયેલા અકળ રીતે એટલે કોઈ ચમત્કારિક રીતે બચી ગયેલા અને ત્યારે એમના પિતાશ્રીએ પછી એનું નામ કિશોરલાલ ઘનશ્યામ મસરૂવાલા કરી દીધું એના પિતા તરીકે મહારાજનું નામ પાછળ ઘનશ્યામ લગાડી દીધું અને કિશોર મસરુવાલા સેવક થયેલા ગાંધીજીના ઉપદેશથી અને ગાંધીજીની સાથે રહીને દેશની સેવા કરતા તિલક ચાંદલો ત્યાં આશ્રમમાં પણ કરતા અને એને લખ્યું છે એમને લખ્યું છે સ્વામિનારાયણની આંખોમાં કોઈ અજબ જાદુ હતું આ જાદુ નેત્રોની સ્થૂળ સુંદરતાનું હશે એમ માનવું ભૂલ ભૂલ ભરેલું થશે થશે જ નેનમાંથી પ્રેમાળ અંતઃકરણનું અદ્રશ્ય અમૃત વર્ષ્યા જ કરતું હોય તે નયનો તે અંતઃકરણને ન પીછાડનારાને મુગ્ધ કરી નાખે એમાં નવાઈ જેવું કશું નથી જેવું જાદુ એમની આંખોમાં હતું તેવું જ એમની વાણીમાં અને એમની ચાલમાં હતું ભગવાનનું તો આવું સહેજે હોય સહેજે હોય આ પૂર્વના લેખકોએ લખ્યું છે લંડનનો એક પ્રિન્સ હોપકિન્સ કરીને છે લંડન યુનિવર્સિટીના પ્રોફેસર એણે લખ્યું છે કે સહજાનંદ સ્વામી અવતારી વ્યક્તિ હોવા છતાં કદી ભારેખમ બનીને વિચર્યા નથી એમની એમના મુખારવિંદ પર એવી પ્રસન્નતા એવો આનંદ હતો એવી રમૂજની છોડો ઉછળતી હતી એમની આંખોમાં એવું અમૃત હતું કે એ એવા લાગતા કે કોઈ જાનૈયાઓની વચ્ચે વરરાજા બેઠા હોય એવા એ લાગતા હતા તોય એ ગાતા રમતા પોતે કુસ્તીને તીખડ કરતા આવી અદ્ભુત વ્યક્તિ તેમના દિવ્ય વિલ દેહ વિલય પછી એટલે મહારાજ અંતર્ધ્યાન થયા પછી પણ એમના અનુયાયોની સ્મૃતિપટમાંથી લુપ્ત થઈ નથી ઘણાને અંતિમ ઘડી વખતે દર્શન દેતી રહે છે એ હજુ પણ ભગવાન દર્શન આપે છે એવું લંડનનો પ્રોફેસર સ્વીકારે છે અને મહારાજની આંખોમાં આવું જાદુ હતું એ એ પણ સ્વીકારે છે ટૂંકમાં મારો કહેવાનો અર્થ એ છે ભગવાનની દ્રષ્ટિ જ એવી છે કે એમાં લલચાઈ જવાય લાલચ લાગી જાય લાલચ લાગે રાતી આંખલડીની રેખુ રે ગાયું છે સંતોએ કે આંખલડીની રાતી રેખું એ મારા મનને પ્રભુ ખેંચે છે ખેંચે છે ભગવાનની રાતી આંખલડીની રેખા છે ને એ ખેંચે છે ભગવાનની આંખો નેત્ર કમળ એવા છે સૌથી વધારે ભગવાનમાં હેત કરવા માટે મને જે થોડો ઘણો અનુભવ થાય એના ઉપરથી કહું છું કે મહારાજમાં હેત કરવું હોય ને મહારાજની આંખોમાં આંખો પરોવીન જોયા કરો ભગવાનની આંખોમાં આંખો પરોવી દો ને જોવો બરાબર આપણી આંખોને મહારાજની આંખોને એક કરી દો ને પછી જોયા કરો સતત જોયા કરો સતત જોયા કરો તો ભગવાનની આંખમાંથી અમૃત વરસે અને ભગવાન આપણી ઉપર હેત દર્શાવતા હોય ભગવાન આપણી ભૂલ થાય તો ક્યારેક વળતા હોય એ બધું આંખોમાં દેખાય મહારાજે વચનાવધમાં કીધું કે ભગવાનનો ભક્ત જ્યારે કાંઈક આડું ઓડું થોડું થાય ત્યારે ભગવાનની નજર કરડી જનાશે એટલે આંખોની અંદર હેત થઈ જાય ભગવાનની આંખો દ્રષ્ટિ જોઈને તત્કાળ લલચાઈ જવાતું હતું વિશાળ નેત્ર લાલ કમળના જેવા હતા સુશોભિત ભૂજાઓ ઘૂંટન સુધી પહોંચતી લાંબી આજાન બાહુ અને અમાપ શોભાયુક્ત વિરાજતી હતી સામુદ્રિક શાસ્ત્રમાં જેવા શુભ અંગ કયા છે તેવા બધા કૃષ્ણના સ્વરૂપમાં દેખાતા હતા ગોપીઓના વૃંદ અને રાધાદિ અનંત શક્તિઓના અપાર મંડળોને મધ્ય ભગવાન શ્રી કૃષ્ણ શોભતા હતા અખંડ રાસમાં રમતા શોભાના ધામ ઘનશ્યામ શ્રીકૃષ્ણ અધિક વિરાજતા હતા આવી શોભાયુક્ત શ્રીકૃષ્ણને દેખીને ધર્મદેવાદી સૌ મુનિઓ વિસ્મિત થઈ ગયા આશ્ચર્ય આશ્ચર્ય પામી ગયા બ્રાહ્મ બ્રાહ્મૂર્તનો સમય તેજ તેજ તેજને મધ્ય શ્રીકૃષ્ણના દર્શન આજુબાજુમાં ગોપ ગોપીઓ બધી અષ્ટપટરાણીઓ આ બધા દર્શન થાય અને એક વાર તો સ્થિર થઈ ગયા અષ્ટઅંગ પ્રણામ કેના અતિ આનંદય ઉવી કરી ઉચ્ચારહી શામવેદ શ્યામવેદ ઉચ્ચારહી કે સ્તવન પ્રેમ સે કીએ ફરી ફરી કે સ્તવન પ્રેમ સે કીએ ફરી ફરી કે कर सब करजोरिसेबे उ प्रेम मलकन गद गद कंठ द्रग गद गदगद कंठ द्रग बहेवारी पुल गात गातबये महाबारी પુલકીત ગાતબે મહાબારી ગદ ગદગદ કંઠ વારી સૌએ સાષ્ટાંગ પ્રણામ કર્યા ભક્તિ માતાએ પંજાંગ પ્રણામ કર્યા સાષ્ટાંગ પ્રણામ આપણા સંપ્રદાયની અંદર આઠ અંગથી પ્રણામ કરવાનું ભગવાનને દંડવટ કરવાનો રિવાજ છે બે હાથ બે પગ ગૂંઠન છાતી મસ્તક દ્રષ્ટિ મન અને વાની આઠ અંગોને ભગવાનને સમર્પિત કરવા એને સાષ્ટાંગ દંડવટ કહેવાય સ્ત્રી ભક્તોએ બે હાથ મસ્તક દ્રષ્ટિ મન અને વાની એનાથી ભગવાનને એ સમર્પણ કરવું એના પંચાંગ પ્રણામ છે સૌએ સાષ્ટાંગ પ્રણામ કર્યા નિપુણ કૃષ્ણ ભક્તોને અધિક આનંદ થયો વારંવાર સામવેદના મંત્ર ઉચ્ચારીને પ્રેમથી સ્તુતિ કરી ગાવા લાગ્યા સામવેદ ગાવાનો ગ્રંથ છે મસ્ત બનાવી દે એવો વેદ છે એટલે સામવેદના મંત્રને ઉચ્ચાર કરીને પ્રેમથી સ્તુતિ કરવા લાગ્યા સૌ હાથ જોડીને ઉભા રહ્યા પ્રેમ મગ્ન સ્થિતિમાં આંખોની પલકો પણ બંધ થઈ ગઈ આંખોની પલકારાઓ બંધ થઈ ગયા સ્થિર થઈ ગયા કંઠ ગળગળો થઈ ગયો જ્યારે તમને કોઈ વાતમાં હેત થાય ને ત્યારે કંઠ રૂંધાઈ જાય ગળગળો થઈ જાય એ હેતનું લક્ષણ છે ભગવાનનું વર્ણન કરતાં ભગવાનના દર્શન કરતાં ભગવાનની મૂર્તિમાં હેદ કરતાં ભગવાનના કીર્તનો સાંભળતા ભગવાનની કથા વાર્તા સાંભળતા જ્યારે ગદગદ કંઠ થઈ જાય અને આપણો કંઠ હોય ગળગળો થઈ જાય ત્યારે આપણે ભગવાનમાં મસ્ત બન્યા એવી ઘડીઓને ને એવી પળો જીવનમાં અનુભવવા માટે આપણો આ જન્મ છે હાવ લુખા રહી અને જિંદગી પૂરી કરવા માટે આપણો જન્મ નથી હૃદયને ભક્ત ભક્તિ ભીનું કરવા માટે આપણો જન્મ છે હૃદયને માખણ જેવું કોમળ કરવા માટે આપણો જન્મ છે માખણ જેવા કોમળ થાશું પુરુષોત્તમની મૂર્તિના એક એક સુખને અનુભવવાની ખેવના રાખીશું તો આપણું હૃદય એક દિવસ એવું થશે આવો આપણને અનુભવ થાશે ભગવાનની જ્યારે અનુભૂતિ જેને કોઈને થાય ત્યારે કંઠ ગડગળો થઈ જાય જ્યાં વૃત્તિ તમારી ખેંચાય ત્યાં કંઠ ગડગળો થઈ જાય આંખોમાંથી પ્રેમનો અસરુ પ્રવાહ વહેવા લાગ્યો આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા શરીરમાં અત્યંત રોમાંચ થઈ ગયો શરીરમાં કંઈક એવું આમ જાણે કોઈ કરંટ પસાર થયો હોય એવું શરીરની અંદર કોઈ રોમાંચ થવા લાગ્યું એમને અને કેવા થઈ ગયા કાષ્ટ પ્રતિમા હોય તે હેવેદય મુનિ જોય રહે સચેતન ભયે ભય સોય લાકડાના પૂતળા હોય તેવા બધા મુનિઓ જણાતા હતા બે ઘડી સૌ ઊભા રહ્યા બે ઘડી એક ઘડી એટલે અડતાલીસ મિનિટ અરે એક ઘડી એટલે ચોવીસ મિનિટ બે ઘડી સુધી એવાને એવા જ ઊભા રહ્યા પછી બધા ભાનમાં આવ્યા ત્યાં સુધી તો કાસ્ટ લાકડા જેવા લાકડા ઉભા રાખ્યા હોય ને પૂતળા ઉભા રાખ્યા હોય ને એવી સ્થિર એક જ સ્થિતિની અંદર આંખનો પલકારો નહીં બોલવાનું નહીં આંખમાંથી પાણી વયા જાય બસ એક હૃદયની ભાષા બોલાય છે જ્યારે ભગવાનની અનુભૂતિ ખરેખરી થાય છે ત્યારે ત્યાં મન વાની બધું જ અટકી જાય છે આત્મામાંથી ઉત્પન્ન થતા સ્પંદનો એ ભગવાનને ડાયરેક્ટ ટચ થતા હોય છે એક જ તાર લાગેલો હોય છે આત્મામાંથી ઉઠેલો એક તાર એ પરમાત્મા સાથે જોઈન્ટ હોય છે ત્યારે મન બુદ્ધિ પણ એનું વર્ણન કરી શકતા નથી જે સુખનું તમે વાણીથી વર્ણન ન કરી શકો બ્રહ્માનંદ સ્વામીએ કીધું ગુંગે ખાધો ગુળ મુગાએ મુગાને તમે ગોળ ખવડાવ્યો કેવો કે એમ જ્યારે ભગવાનની જે યથાર્થ અનુભૂતિ છે ને ત્યારે વાણી બંધ થઈ જાય છે ત્યારે મન બંધ થઈ જાય છે મનના સંકલ્પમાં ભગવાન આવે એવા નથી વાણીના કોઈપણ પ્રકારના વાચ્યાત જ્ઞાનની અંદર ભગવાન પકડાય એવા નથી લક્ષ્યાર્થ જ્ઞાન એ જ સાચું જ્ઞાન છે લક્ષ્યાર્થ જ્યારે મૂર્તિ બને લક્ષ્યાર્થ જ્યારે મહારાજ બને ત્યારે જે સ્થિતિ બને એનું આ વર્ણન છે ત્યારે બોલી શકાતું નથી જેને જેને થાય છે જેને જેને જ્યારે થયું છે ત્યારે બસ એને જે સમયે એવું થયું છે ને એ ખાલી યાદ આવે ને જેને આવો અનુભવ જીવનમાં એક વખત પણ કોઈને થયો હોય અને એને ખાલી એ યાદ આવે ને તો એ થોડીવાર માટે તો એને એમ થઈ જાય કે શું હતું ને કેવું હતું ફીકું થઈ જાય એટલે તો તમે જુઓ કે જે એવા ભગવાનમાં મસ્ત હોય છે ને એના માટે શાસ્ત્રમાં લખાયું જંગલ મેં જોગી બસતા હે કબી હસતા હે કબી રોતા હે ખબર ના પડે ગોપીઓ ક્યારેક હસવા લાગે ક્યારેક રડવા લાગે ક્યારેક ખીજાવા લાગે ક્યારેક બોલવા લાગે ક્યારેક થાંભલાઓ વારે વાત કરે ક્યારેક થાંભડાઓ વારે વાત કરે ક્યારેક અવારે વાત કરે ક્યારેક જાળવારે વાત કરે આવી દશા થાય અનુભૂતિની દશા છે અનુભૂતિની દશા છે સામાન્ય જીવનેની ખબર ના પડે એટલે તો ભગવાનના ભક્તને ઓળખવો બહુ કઠણ છે ભગવાનમાં મસ્ત બનેલા પુરુષોને ઓળખવા બહુ કઠણ છે બહુ કઠિન છે ક્યારેક હસે ક્યારેક રડે ક્યારેક નાચે ક્યારેક અનગમો બતાવે ક્યારેક ગમી ગયું હોય એવું બતાવે આ બધું જ એની વૃત્તિ ન્યા લાગેલી છે ને એટલે એવું થાય એટલે એવું થાય લાકડાના પૂતળા હોય એવા બધા મુનિઓ જણાતા હતા બે ઘડી સુધી સૌ ઊભા રહ્યા પછી બધા ભાનમાં આવ્યા અને ઋષિઓએ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પરમેશ્વરને દેખ્યા તેથી તેમને પ્રસન્ન કરવા માટે બંને હાથ જોડીને મુનિઓ સ્તુતિ કરવા લાગ્યા હાવે ભાનમાં આવ્યા હાવે વાની બોલાય બે ઘડી સુધી તો વાની બોલાય જ નહીં એ યથાર્થ અનુભવ અને પછી ભાનમાં આવ્યા કહો ભગવાને આપણને દર્શન દીધા આપણા કેવડા મોટા ભાગ્ય અને પછી એ ઋષિ મુનિઓ હાથ જોડીને બધા સ્તુતિ કરવા લાગ્યા હે ઉત્તમ રાજા તે મુનિવરોએ જે રીતે સ્તુતિ કરી તે હવે હું કહું છું તો તમે તત્પર થઈને અતિશય સ્નેહ સાથે સાંભળો એ સ્તુતિ કેવી હતી એ મુક્તાનંદ સ્વામીને કેવી છે પણ એ તરંગ તેત્રીસમાં કહેશે એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરતન સાગરના પ્રથમ પૂરમાં યજ્ઞ દરમિયાન શ્રી કૃષ્ણ ભગવાને આપેલા દર્શન એ નામે બત્રીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीगणश्याम्